નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 3 ના 7મા લેક્ચરમાં વિકલન વિશે આગળ અભ્યાસ કરીશું. આ લેક્ચરમાં આપણે વિકલનના 4 સૂત્રો શીખ્યા. પહેલું સૂત્ર હતું એમાં કે d/dx x ની n ઘાત, એટલે કે x ની n ઘાત નો x ની સાપેક્ષે વિકલન બરાબર n x ની n માઇનસ 1 ઘાત. બીજું સૂત્ર d/dx x x નું x ની સાપેક્ષે વિકલન હંમેશા કેટલું થશે? 1. ત્રીજો d/dx kx બરાબર કે સહગુણકને બહાર લઈ લઈ d/dx ઇન્ટુ x, x નું x ની સાપેક્ષે વિકલન થશે 1, k ગુણ્યા 1 બરાબર આવશે. ચોથું સૂત્ર d/dx a, જ્યાં a બરાબર અચળ, અચળ પદનું વિકલન હંમેશા કેટલું થશે? 0. હવે પાંચમું સૂત્ર d/dx sin x, sin નું x ની સાપેક્ષે વિકલન થશે cos x. સૂત્ર નંબર 6 d/dx cos x, cos x નું x ની સાપેક્ષે વિકલન થશે માઇનસ sin x. સૂત્ર નંબર 7 d/dx log x, log x નું x ની સાપેક્ષે વિકલન થશે 1/x. હવે આ 7 સૂત્ર ઉપર આધારિત દાખલાઓ, તેમાં પહેલો દાખલો સમીકરણ y બરાબર log x પ્લસ sin x માઇનસ cos x નો x ની સાપેક્ષે વિકલન કરો. y નું x ની સાપેક્ષે, y નું x ની સાપેક્ષે વિકલન બરાબર dy ના છેદમાં dx, તેથી dy ના છેદમાં dx બરાબર d/dx y ની જગ્યાએ log x પ્લસ sin x માઇનસ cos x બરાબર log x નું વિકલન 1/x પ્લસ sin x નું વિકલન cos x માઇનસ cos x નું વિકલન માઇનસ sin x બરાબર 1/x પ્લસ cos x માઇનસ માઇનસ થશે પ્લસ sin x. દાખલા નંબર 2, સમીકરણ y બરાબર x પ્લસ log x પ્લસ 1/x નો x ની સાપેક્ષે વિકલન કરો. y નું x ની સાપેક્ષે, y નું x ની સાપેક્ષે વિકલન બરાબર dy ના છેદમાં dx, તેથી dy/dx બરાબર d/dx y ની કિંમત x પ્લસ log x પ્લસ 1/x ની જગ્યાએ લખીએ છીએ આપણે x ની માઇનસ 1 ઘાત બરાબર x નું x ની સાપેક્ષે વિકલન થશે 1, log x નું વિકલન થશે 1/
x plus x ni minus 1 ghat ghat aigar અને 1 ઘાત ઓછી માઈનસ 1 માઈનસ 1 કેટલા થાય માઈનસ 2 તેથી dy ના છેદમાં dx બરાબર 1 plus 1 upon x માઈનસ x ની માઈનસ 2 ઘાત બરાબર 1 plus 1 upon x માઈનસ 1 upon x ની કેટલી ઘાત લખી શકું 2 दाखला नंबर 5 समीकरण x बराबर sin थीटा प्लस cos थीटा प्लस log a नो थीटा नी सापेक्षे विकलन करो x નો થીટા ની સાપેક્ષે x નો થીટા ની સાપેક્ષે વિકલન બરાબર dx ના છેદમાં d થીટા તેથી dx ના છેદમાં d થીટા બરાબર b upon d થીટા x ની જગ્યાએ sin થીટા प्लस कोस थीटा प्लस लॉग ए તેથી dx ના છેદમાં d થીટા બરાબર sin નું વિકલન થશે cos થીટા પ્લસ cos થીટા નું વિકલન થશે માઈનસ sin થીટા અને લોગ એ પાસે થીટા નથી એટલે અચળ પદનું વિકલન થશે 0 તેથી dx ના છેદમાં d થીટા બરાબર cos થીટા માઈનસ sin થીટા ચાર સમીકરણ x બરાબર 2t પ્લસ t નો ઘન પ્લસ log t નો સમય t ની સાપેક્ષે વિકલન કરો x નો t ની સાપેક્ષે x નો t ની સાપેક્ષે વિકલન બરાબર dx ના છેદમાં dt તેથી dx ના છેદમાં dt બરાબર d upon dt x ની જગ્યાએ 2t plus t ઘન plus log t બરાબર 2 એમને t નો t ની સાપેક્ષે વિકલન 1 plus t ઘન ઘાત 11 એક ઘાત ઓછી પ્લસ લોગ t નું વિકલન 1 upon t બરાબર 2 પ્લસ 3t સ્ક્વેર પ્લસ 1 upon t બરાબર 2t પ્લસ 3t ઘન પ્લસ 1 આખાના છેદમાં આવશે સમીકરણ y બરાબર 2 sin થીટા પ્લસ 3 cos થીટા પ્લસ 5 નું થીટા ની સાપેક્ષે વિકલન કરો અને થીટા બરાબર 90 માટે 90 ડિગ્રી માટે આ વિકલિતની
કિંમત શોધો. વાય નો થીટાની સાપેક્ષે વિકલન બરાબર dy ના છેદમાં dθ, તેથી dy ના છેદમાં dθ બરાબર d upon dθ 2 sin θ plus 3 cos θ plus 5 બરાબર 2 sin θ નું વિકલન થશે cos θ plus 3 cos θ નું વિકલન થશે minus sin θ અચળ પદ નું વિકલન થશે 0 બરાબર 2 cos θ minus 3 sin θ. હવે θ બરાબર કેટલા લેવાના છે 90 ડિગ્રી બરાબર 2 cos 90 minus 3 sin 90. 2 cos 90 ની કિંમત થશે 0 minus 3 sin 90 ની કિંમત થશે 1 બરાબર જવાબ આવશે minus 3. સમીકરણ y બરાબર log x plus sin theta નું એની સાપેક્ષે વિકલન કરો. y નું એની સાપેક્ષે વિકલન બરાબર dy ના છેદમાં dA, તેથી dy ના છેદમાં dA બરાબર d upon dA log x plus sin theta. log x અને sin theta બંને એની સાપેક્ષે કેવા છે અચળ, અચળ પદનું વિકલન કેટલું થશે 0, તેથી dy ના છેદમાં dA બરાબર log x નું વિકલન તે 0, sin θ નું વિકલન તે 0, તેથી જવાબ આવશે 0. સમીકરણ x બરાબર 2 sin θ plus log a plus θ નો ઘન નું θ ની સાપેક્ષે વિકલન કરો. x નું થીટાની સાપેક્ષે વિકલન બરાબર dx ના છેદમાં dθ, તેથી dx ના છેદમાં dθ બરાબર d upon dθ કૌંસમાં 2 sin θ plus log a plus θ નો ઘન, તેથી dx ના છેદમાં dθ બરાબર 2 sin θ નું વિકલન થશે cos θ, log a પાસે θ નથી એટલે અચળ પદનું વિકલન 0, θ ઘન ઘાત આગળ એક ઘાત ઓછી, તેથી dx ના છેદમાં dθ બરાબર 2 cos θ plus 3 θ square. સમીકરણ y બરાબર sin t અને x બરાબર cos t હોય તો x નું y ની સાપેક્ષે વિકલન શોધો.
x નો y ની સાપેક્ષે વિકલન બરાબર dx ના છેદમાં dy બરાબર. હવે y માં t આપેલ છે અને cos માં t એટલે બંને t ઉપર આધારિત છે એટલે સમીકરણને એટલે કે dy upon dx ને આપણે dx ના છેદમાં dt છેદમાં dy ના છેદમાં dt સ્વરૂપે લખી શકીએ. તેથી dx ના છેદમાં dy બરાબર d upon dt x ની જગ્યાએ cos t છેદમાં d upon dt y ની જગ્યાએ sin t. cos t નું વિકલન થશે માઇનસ sin t અને sin t નું વિકલન થશે cos t. sin ના છેદમાં cos બરાબર tan theta એટલે કે માઇનસ tan t. તેથી dx ના છેદમાં dy બરાબર માઇનસ tan t. સમીકરણ y બરાબર 2t સ્ક્વેર અને x બરાબર sin t હોય તો x નું y ની સાપેક્ષે વિકલન કરો. x નું y ની સાપેક્ષે વિકલન બરાબર dx ના છેદમાં dy બરાબર શું લખી શકું તો કે dx ના છેદમાં dt upon dy ના છેદમાં dt. તેથી dx ના છેદમાં dy બરાબર d upon dt x ની જગ્યાએ sin t છેદમાં d upon dt y ની જગ્યાએ 2t square બરાબર sin t નું વિકલન થશે cos t છેદમાં 2t square નું વિકલન ઘાત આગળ એક ઘાત ઓછી. તેથી dx ના છેદમાં dy બરાબર cos t ના છેદમાં 2 ગુણ્યા 2 4 into t. દાખલા નંબર 10 સમીકરણ y બરાબર sin theta plus log x plus એની 20 ઘાત નો એની સાપેક્ષે વિકલન કરો. y નું એની સાપેક્ષે વિકલન y નું એની સાપેક્ષે વિકલન બરાબર dy ના છેદમાં dA. તેથી dy ના છેદમાં dA બરાબર d upon dA y sin theta plus log x plus એની 20 ઘાત બરાબર sin theta અને log x પાસે એ નથી એટલે બંનેના વિકલન થશે 0 0 plus 0 plus એની 20 ઘાત ઘાત આગળ અને એક ઘાત ઓછી એટલે 20 એની 19 ઘાત. તેથી dy ના છેદમાં dA બરાબર 20 એની 19 ઘાત.